નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી અને આપણી સાથે જોડાયા છે ઋષિકુમાર કૃણાલભાઈ પાઠક. કૃણાલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. આભાર. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આખા સમય દરમિયાન શ્રાવણ મહિનોનો ખૂબ જ આપણે તેનું વેઇટ કરતા હોઈએ છીએ. આપણને એમ થાય છે ક્યારે શ્રાવણ મહિનો આવે. બાળક વિદ્યાર્થી હોય તો તેને એવું હોય છે કે શ્રાવણ મહિનો આવશે, ઓગસ્ટ મહિનો આવશે, એટલે એમાં બહુ બધી રજાઓ મળશે. ઘણા લોકો એવી રીતે વેઇટ કરતા હોય છે કે શ્રાવણ મહિનો આવે, ભોળાનાથની ભક્તિ કરીએ, તેમને પ્રસન્ન કરીએ, કંઈક માંગીએ. ઘણા બધા પ્રશ્નો થતા હોય છે અને ઘણા લોકો જે નોનવેજ ખાતા હોય છે તેમને નોનવેજ વગર ચાલતું પણ નથી હોતું, છતાં પણ શ્રાવણ મહિનાનું એટલું બધું પ્રભુત્વ છે કે તે લોકો એક મહિના માટે નોનવેજ પણ ખાતા નથી હોતા. એટલા મહિનાનું ખૂબ આગવું ને અનેરું મહત્વ છે. આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ. તો પહેલા તો હું આપને એ પૂછીશ કે શ્રાવણ મહિનામાં ખાસ કરીને બધા દિવસનું ખૂબ મહત્વ છે, પરંતુ સોમવારનું કંઈક અલગ જ મહત્વ છે. ઘણા લોકો આખો શ્રાવણ મહિનો કરતા હોય છે, પરંતુ સોમવાર તો મોટા ભાગની ફેમિલીમાં નાના બાળકો સહિત લોકો એવો આગ્રહ રાખતા હોય છે કે નાના બાળકો પણ સોમવાર કરે. તો તેનું કારણ શું છે? ભોળાનાથનો દિવસ છે એ તો ચોક્કસપણે છે જ, આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણને બધાને ખબર છે, પરંતુ તેનું કોઈ વિશેષ મહત્વ અમને જણાવશો આપ? ખૂબ ખૂબ આભાર મહિમાબેન. કારણ કે સૌ પ્રથમ તો આ જાહેર પ્લેટફોર્મ પરથી શ્રાવણ માસનું મહત્વ જણાવવાનો મને અવસર મળ્યો. જે કૃણાલભાઈ, આપને વચ્ચે અટકાવીશ, પહેલા તો અમારા દર્શક મિત્રોને આપ આપનો પરિચય આપી દેશો, ત્યારબાદ આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું. ચોક્કસ ચોક્કસ. મારું નામ ઋષિકુમાર કૃણાલ પાઠક. આપ સૌ મને ઘણી વખત આ ચેનલ ઉપર જોઈ ચૂક્યા છો. કથા અને કર્મકાંડ ક્ષેત્રમાં હું છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું અને ભગવાનની કૃપાથી, ગુરુદેવની કૃપાથી આ શાસ્ત્રોનું જે કંઈ આલોડન થાય એનાથી જે કંઈ નવનીત, જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે એને મારી મતિ પ્રમાણે હું બધાને વહેંચતો રહું છું. અને સાથે સાથે વ્યવસાયે સંસ્કૃત શિક્ષક છું, એટલે મને ગમે છે લોકોની વચ્ચે જ્ઞાન વહેંચવું. કારણ કે જેટલું જ્ઞાન વહેંચીએ એટલું વધે. બિલકુલ. અને એ હેતુથી હંમેશા બધી જગ્યાએ કોઈ ને કોઈ રીતે આમ કાર્યક્રમોમાં જ્ઞાન અને બધી વાતો કરતો રહું છું. આપે જે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આખા શ્રાવણ માસનું તો મહત્વ છે જ, પરંતુ સોમવારનું મહત્વ કેમ વધારે? તો એનું એકમાત્ર કારણ એવું છે, જે સપ્તાહના 7 દિવસો છે એમાંથી એક દિવસ સોમવાર એ ભગવાનનો પ્રિય છે. પરંતુ કદાચ આપને ખ્યાલ હશે કે કેમ કે જ્યારે ભગવાને ચંદ્ર, બધા જ દેવતાઓએ ચંદ્રનો ત્યાગ કરી દીધો, એવા સમયે ભગવાને એ ચંદ્રને પણ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. બિલકુલ. અને એવું કહેવાય છે કે યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. વક્ર હોવા છતાં, વાંકો હોવા છતાં પણ ચંદ્ર જ્યારે ભગવાન શિવના મસ્તક ઉપર પહોંચ્યો તો એ બધી જગ્યાએ પૂજ્ય બન્યો. તો એમ સોમવારનું વિશેષ મહત્વ એવું છે. અને ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, મારામાં તો બહુ બધા અવગુણો છે, પરંતુ તમારી હું પૂજા કરીશ, તમારી હું સેવા કરીશ, ખાસ કરીને સોમવારે કરીશ. તો મને એવું લાગે છે કે હું દુર્ગુણી હોવા છતાં, હું નગુણો હોવા છતાં પણ તમે મારો સ્વીકાર કરશો. અને જેમ આપણે જોઈએ છીએ કે બીજા બધા દેવતાઓને તો બહુ બધું પ્રિય છે, કોઈને ભગવાનને માખણ પ્રિય છે, ગણપતિ ભગવાનને લાડુ પ્રિય છે, પણ એકમાત્ર શિવજી છે કે જેમને જે જે વસ્તુઓ તમે ધરાવો છો એ ક્યારેય પ્રસાદમાં લઈ શકાતી નથી. ભગવાન ધતુરાનું પુષ્પ ધારણ કરે છે, ધતુરો પોતે ફળ ધારણ કરે છે, એનું એક કણી પણ જો આપણા મોઢામાં જતી રહે તો એ ઝેર સમાન છે. એટલે ભગવાને એવી બધી જ વસ્તુઓનો સ્વીકાર કર્યો છે, જેને કોઈ નથી સ્વીકારતું એને મહાદેવ સ્વીકારે છે. અને આ સોમવાર પાછળ, સોમવારની પાછળનું આ એક અનેરું મહત્વ છે કે એકદમ ઓછા ગુણવાળા હોવા છતાં પણ ભગવાન આપણો સ્વીકાર કરે. બિલકુલ, ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો કૃણાલભાઈ, શ્રાવણ મહિનાને લગતું કોઈ આપણો નાની કોઈ વાર્તા અમને જણાવો તો ખૂબ સારી વાત છે. જી, શ્રાવણ મહિનો એમ તો એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં તમે જેટલું કાર્ય કરો એટલું ઓછું છે. અને ભગવાન તો શિવજીનું એક રૂપ, એક નામ છે આશુતોષ. સંસ્કૃતમાં આશુ શબ્દનો અર્થ થાય છે જલ્દીથી, અને તોષ એટલે જે સંતુષ્ટ થાય છે. એટલે શિવજી તો એવા છે કે તમે એને આર્તનાદપૂર્વક હમણાં પોકારો તો એ અહીંયા જ પ્રગટ થઈ જાય. તો આપણને એવો વિચાર આવવો જોઈએ કે બધા જ દેવતાઓ માટે કોઈ માટે એક દિવસ, કોઈ માટે 4 દિવસ, કોઈ માટે 10 દિવસ,
એકમાત્ર ભગવાન શિવજી એવા છે કે જેનો આખો મહિનો છે. બિલકુલ બિલકુલ. તો કેમ આશુતોષ અને પાછો આખો મહિનો સેવા કરવાની, આખો મહિનો પૂજા કરવાની? તો એવું શાસ્ત્ર એવું કહે છે કે એમ તો તમને બધાને શિવજી આખા વર્ષ દરમિયાન યાદ નથી આવતા, પણ પછી વર્ષમાં એક આખો મહિનો એવો કે જેને કારણે એ મહિનામાં તમારે શિવજીની પૂજા કરવી. કથાની વાત કરીએ તો ભગવાનના એવા બહુ બધા ભક્તો થઈ ગયા કે જેમણે આ મહિનામાં ભગવાનની પૂજા કરી. પરંતુ મારે તમને કહેવી છે એ ભગવાનની પોતાની વાત છે કે એક વખત એવો વિચાર આવ્યો વિષ્ણુ ભગવાનને કે મારે શિવજીની પૂજા કરવી છે સહસ્ત્ર કમળથી. અને પછી તો ભગવાન કમળ ચડાવતા ગયા, કમળ ચડાવતા ગયા, અને એમની જે સંખ્યા છે એમાં એક કમળ ઓછું થયું. હવે પૂજામાંથી ઊભું થવાય નહીં, આપણી જેમ કંઈ ના હોય કે એમ ફોન આવ્યો એટલે પૂજામાંથી મહારાજને કહી દીધું, મહારાજ હું ફોન લઈ લઉં અને ઊભા થઈને જતા રહ્યા. ના, એવું નથી હોતું. પૂજામાં બેસો પછી તમારે ઊભા થવું જોઈએ નહીં. તો ભગવાને, વિષ્ણુ ભગવાને કમળ ઘટ્યું એટલે પોતાનું નેત્ર કાઢી અને ભગવાનને ચડાવ્યું, અને એટલે ભગવાન અતિશય રાજી થયા. અને આ રીતે વિષ્ણુ ભગવાન અને શિવજી એ બંને જણા એકબીજાના ભક્ત પણ છે અને એકબીજાના આરાધ્ય પણ છે. તો આવી સરસ મજાની કથાઓ પણ આપણા શાસ્ત્રોમાં છે. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત કરી સર. ઘણા લોકો, કૃણાલભાઈ, ઘણા લોકો અલગ અલગ રીતે પૂજા પાઠ કરતા હોય છે, તો આપણે શ્રાવણ મહિનાની એક્ચ્યુઅલી પૂજા પદ્ધતિ વિશે થોડી માહિતી આપશો. શ્રાવણ માસમાં એક તો ખાસ કરીને ભગવાન શિવજીને અભિષેક પ્રિય છે, એટલે જો તમારાથી બને ત્યાં સુધી અભિષેક તો નિત્ય કરવો જોઈએ. જો આખા વર્ષ દરમિયાન દરરોજ નથી થતું તો કમસે કમ શ્રાવણ મહિનામાં તો દરરોજ અભિષેક કરો. હવે આપણને એવો વિચાર આવે કે મહારાજ અભિષેક તો કેવી રીતે કરવો, કેટલી બધી વસ્તુઓ જોઈએ, ના ના, શિવજીના માટે શાસ્ત્રમાં એવું કીધું કે જલધારા શિવપ્રિય, સરસ મજાનું એકદમ શુદ્ધ એવું પાણી તાંબાના કળશમાં ભરી અને ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરતા કરતા ભગવાનની ઉપર ચડાવો, પછી બીજું ભગવાનને કંઈ જોતું નથી. પરંતુ શાસ્ત્રમાં કામિક અનુષ્ઠાનો દેખાડ્યા છે કે તમારી જેવી કામના એ પ્રમાણે તમે ભગવાનને દ્રવ્ય અર્પણ કરો અને એ દ્રવ્યથી ભગવાન ખુશ થઈ અને તમને એ ફળ આપે છે. બિલકુલ. જેમ કે કોઈને લક્ષ્મીની ઈચ્છા છે તો એણે શેરડીના રસથી ભગવાનની ઉપર અભિષેક કરવો જોઈએ. કોઈને શક્તિની ઈચ્છા છે, કોઈને શારીરિક બળની ઈચ્છા છે, તો એણે ઘીથી અભિષેક કરવો જોઈએ. કોઈ વ્યક્તિ બહુ વધારે માંદું રહે છે અથવા એને આત્મવિશ્વાસ નથી આવતો તો એણે શુદ્ધ જળથી અને એમાં દર્ભ નાખી અને ભગવાનની પૂજા કરવી જોઈએ, એમ અભિષેક કરવો જોઈએ. એમ વિવિધ પ્રકારે ભગવાનની પૂજા થઈ શકે છે, પરંતુ બને ત્યાં સુધી નિત્ય ભગવાનના દર્શન કરવા તો છેલ્લે જવું જ જોઈએ, કારણ કે દર્શન કર્યાથી પણ અભિષેકનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. બિલકુલ. એટલે નિત્ય દર્શન તો કરવા જ જોઈએ. બિલકુલ. તો કૃણાલભાઈ, એક બીજો પ્રશ્ન એ પૂછીશ કે આપે કીધું કે મંદિરમાં પણ હાલ ઘણા મંદિરો મોટા ભાગે શ્રાવણ મહિનામાં એટલા બધા ભક્તોની ભીડ ત્યાં જોવા મળતી હોય છે કે આપણે ત્યાં બેસીને કદાચ અભિષેક કરવો કે પછી ત્યાં માળા જપવું અશક્ય નથી થતું હોતું. કદાચ અભિષેક તો શક્ય થાય, પરંતુ ત્યાં પ્રાંગણમાં બેસીને માળા કરવી શક્ય નથી હોતું, કારણ કે એટલા બધા ભક્તો આવતા રહેતા હોય છે. તો આપણે ઘરે જો માળા કરવી હોય ભગવાનની, અને એમાં પણ શિવજીનો કોઈ મંત્ર બોલવો હોય આપણે કે મહામૃત્યુંજય મંત્ર, તો આપણે કયો મંત્રથી ભગવાનની માળા કરી શકીએ અને કેટલી વાર કરવી જોઈએ? શાસ્ત્રએ એવી આજ્ઞા કરી છે કે જે કોઈક નિયમો છે એ નિયમને ધ્યાનમાં રાખીને કોઈ પણ પૂજન કરવું. એવું કહેવાય છે કે વેદોખિલો ધર્મ મૂલમ, સંપૂર્ણ ધર્મનું મૂળ જે છે હિન્દુ ધર્મનું એ આપણા વેદ છે, અને એ વેદ જ્યારે આટલા અમૂલ્ય હોય ત્યારે એને ધારણ કરવા માટે પણ અમુક પ્રકારની મર્યાદાઓનું પાલન કરવાનું હોય છે. અને એ મર્યાદાનું પાલન કરતા કરતા જ શાસ્ત્રની એવી આજ્ઞા છે કે બ્રાહ્મણ એટલે જેણે જનોઈ ધારણ કરી છે અને જેણે ગુરુની પાસેથી મંત્ર લીધો છે એ જ વ્યક્તિ વેદ મંત્રોનો પાઠ કરી શકે. બાકી આ સિવાયના વ્યક્તિઓ જો પાઠ કરે છે તો એ દોષના ભાગીદાર બને છે. આપની ચેનલના માધ્યમથી હું આ દરેક દર્શકોને જણાવવા માંગીશ કે આપના ઘરમાં નિત્ય વાગતો પેલો જે મહામૃત્યુંજય મંત્રનો પેલો રિંગટોન હોય છે તમારા ફોનમાં વાગે, અથવા એવા મશીન આવે છે કે તમે સ્વિચ ચાલુ કરો એટલે એ મંત્ર બોલ્યા કરે, પરંતુ તમને એવું લાગતું હશે કે અમે આનાથી બહુ સારું કામ કરીએ છીએ, પણ અલ્ટિમેટલી તમે દોષના ભાગીદાર બનો છો.
કારણ કે ક્યાંક ને ક્યાંક તમે વેદ મંત્રોના બોલવા માટે અધિકારી નથી. તો પછી શું કરવું? તો કે ભાઈ, વ્યાસજીએ વેદોનું જ્ઞાન છે એ જ આપણને પુરાણો દ્વારા આપ્યું. એટલે જે મૃત્યુંજય મંત્ર છે એનો જ પૌરાણિક મંત્ર છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈહિ. આ મંત્ર જે છે, આ શ્લોકનું પઠન કરો એટલે તમને મહામૃત્યુંજય મંત્રના જેવું જ ફળ પ્રાપ્ત થાય છે. જો આટલો મોટો શ્લોક યાદ ન રહે તો એકદમ જ નાનો અને સૌથી પ્રભાવશાળી એવો મંત્ર ઓમ નમઃ શિવાય, આ મંત્રનો પાઠ કરો. નિત્ય એક માળા કરવી એટલે 108 વખત. જો 108 વખત નથી કરી શકતા તો 11 વખત કરો. 11 વખત નથી કરી શકતા તો હું તો એવું કહું છું કે એક વખત પણ જો મનથી સાચી શ્રદ્ધાથી બોલશો તો ભગવાન તમારા એ નામનો ચોક્કસ સ્વીકાર કરશે. બિલકુલ. આપે વાત કરી કે જનોઈ ધારણ કરેલા પુરુષોની, પરંતુ જનોઈ ધારણ કરેલા પુરુષો હોય અને તેમની પત્નીઓ હોય, બ્રાહ્મણની પત્ની, તો તે મહામૃત્યુંજયનો જાપ મંત્ર માળા ફેરવી શકે કે કેમ? ના, કારણ કે વેદનું જે મર્યાદા છે એ વેદની મર્યાદામાં બીજી મર્યાદા છે કે સ્ત્રીઓને વેદનો મંત્ર બોલવાનો અધિકાર નથી. ક્ષમા કરશો, કદાચ આ વાત કડવી લાગે, પરંતુ અત્યારે પણ ઘણી બધી એવી સ્ત્રીઓ છે જે લોકોને આ વાતથી ઘણો વિરોધ હોય છે. હું એકદમ એક સામાન્ય ઉદાહરણ આપું કે ક્યારેય કોઈ સ્ત્રી એવો વિરોધ કર્યો છે કે ભાઈ અમે કેમ દરરોજ સાડી પહેરીએ, આ પુરુષો તો કોઈ દિવસ સાડી જ નથી પહેરતા, એવું તો ચાલે જ નહીં ને, ના એને પણ સાડી પહેરાવો. ના, નથી કરતા, કારણ કે આપણે એવું સમજીએ છીએ કે ભાઈ આનો પોશાક છે. તો એવી રીતે સિમ્પલી આપણે વેદના મંત્રોની, વેદની આજ્ઞાનું પાલન નથી કરતા, પરંતુ આપણે તર્કો કુતર્કો કરી અને એ વાતને ખાલી લંબાવ્યા કરીએ છીએ. એટલે ઘણી વખત મને એવું થાય કે એના કરતાં જો તર્ક કુતર્ક કરીએ એની જગ્યાએ, એ મંત્રની જગ્યાએ જે બીજો મંત્ર આપ્યો છે એનો જપ કરશું તો એટલા સમયમાં કદાચ ભગવાન પ્રસન્ન પણ થઈ જાય. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ વાત કરી. કૃણાલભાઈ, બીજું આપને એ પૂછીશ કે શ્રાવણ મહિનામાં શિવજી ઉપર બિલી ચડાવવાનું અનેરું મહત્વ છે, તો બિલીનું આટલું બધું મહત્વ છે તે વિશે જણાવશો, અને તેને કેવી રીતે આપણે બિલી ચડાવી શકીએ, સ્ત્રીઓ પણ ચડાવી શકે, બાળકો પણ ચડાવી શકે, અને કયા સમયે ચડાવવી યોગ્ય રહેશે તે વિશે વાત કરીએ. ભગવાન આદિ શંકરાચાર્યજી દ્વારા વિરચિત એક સ્તોત્ર છે જેનું નામ છે બિલ્વાષ્ટકમ. આ સંપૂર્ણ સ્તોત્ર બધી જગ્યાએ આપણને પ્રાપ્ય છે અને એ અર્થ સાથે આપણને મળે છે. એમાં એવું કહ્યું છે કે બિલી જે છે એના તમે ત્રણ ભાગ કરો, તો કહે છે કે એના મૂળમાં ભગવાન બ્રહ્માજી છે અને મધ્યના ભાગમાં ભગવાન વિષ્ણુ છે અને એના ઉત્તર ભાગમાં, ઉપરના ભાગમાં ભગવાન શિવજી છે. તો એમ ત્રણે ત્રણ દેવો સ્વરૂપે તમે એને ચડાવો છો. પછી એક શ્લોક છે કે લક્ષ્મ્યા સ્તનત ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વ વૃક્ષમ પ્રયચ્છામી એક બિલ્વમ શિવાર્પણમ. એટલે કહેવાય છે કે લક્ષ્મીજીના વક્ષસ્થળમાંથી આ બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ છે અને એટલે જ ભગવાનને આ બિલ્વપત્ર છે એ અતિશય પ્રિય છે. કારણ કે ભગવાન મહાદેવજીનો લક્ષ્મીજી સાથેનો સંબંધ શું? તો કે ભાઈ એને બહેન માને છે અને એ જ્યારે જ્યારે બિલ્વપત્રનો સ્વીકાર કરે છે ત્યારે એ પોતાની બહેનને સ્વીકાર કરતા હોય એવું એને લાગે છે. સાથે સાથે એટલી બધી વાતો કરી છે બિલ્વાષ્ટકમમાં, તો કે ભાઈ કેટલા બધા યજ્ઞો કરો અને તમને જે ફળ મળે છે એ ફળ જ્યારે શિવજી ઉપર એક બિલીપત્ર ચડાવો છો ત્યારે મળે છે. પરંતુ બિલીપત્ર ચડાવતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બિલીપત્ર જે છે એ શિવજીની ઉપર તમારે ઊંધું ચડાવવાનું છે. કારણ કે ઘણા લોકોને એવી ટેવ હોય કે બિલીપત્ર જેને જે પ્રમાણે હાથમાં આવે એમ મૂકીને આવી જાય, પરંતુ ના, બહુ પ્રેમપૂર્વક એને શિવજીની ઉપર ઊંધો સ્પર્શ કરાવીને આવી રીતે તમે એને ચડાવો તો યોગ્ય રીત છે અને આ રીતે તમે સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકો છો. બિલકુલ. અને આપણે કયા સમયે બિલી વધારે ચડાવીએ તો યોગ્ય રહેશે? શિવજીની પૂજા માટેનો એમ તો કોઈ સમય નક્કી નથી, કારણ કે 8-8 પ્રહરની પૂજા છે. બિલકુલ. સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી અને ફરીથી પાછું સૂર્યાસ્તથી લઈને પાછો સૂર્યોદય સુધી એમ 8-8 પ્રહરમાં બધા જ સમયે તમે ભગવાનની પૂજા કરી શકો છો. પરંતુ એવું કહેવાય છે કે ઉગતા સૂર્યએ જો તમે ભગવાનની પૂજા કરો એ સમયે બિલ્વ વૃક્ષનું બિલીપત્ર એમને ચડાવો તો એ ઉત્તમ છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી.
સર સાથે એ પણ જણાવશો કે શિવજીને દૂધ ચડાવે છે, દૂધ ચડાવવાનું ખાસ મહત્વ છે, તો તે વિશે પણ થોડી માહિતી મેળવશો કે શું સ્ત્રી પુરુષ બંને શિવજીને દૂધનો અભિષેક કરી શકે છે કે કેમ? જી, આપણા શાસ્ત્રોમાં કોઈ પણ પ્રકારની પૂજા કરવા માટે એવું કહ્યું છે કે પતિ પત્નીએ ભેગા થઈને એ કાર્ય કરવું, એટલે બંને ભેગા થઈને કરી શકે, એમાં કોઈ વાંધો નથી. અને મને એવી આશા હતી જ કે આ પ્રશ્ન આવશે જ, કારણ કે સાંપ્રત સમયમાં બહુ ચર્ચિત વિષય છે કે શિવજીની ઉપર દૂધ ચડાવવું કે નહીં. અને મને એવો ખ્યાલ છે કે આજના યુવાનોના મનમાં બહુ બધું કન્ફ્યુઝન ઊભું થાય છે, કે થોડા લોકો એવું કહે કે ભાઈ ગરીબ લોકોની સેવા કરો અને દૂધને વેસ્ટ ના કરો, પાછા સામે વિરોધીઓ એવું કહે થોડું ઘણું કે ભાઈ ના ના અમે તો આમ કરવાના. તો જે એક પ્રકારનું માનસિક યુદ્ધ નાના બાળકોના મનમાં ઊભું થાય છે એની આપણને કોઈને કલ્પના નથી. તો એવા સમયે શાસ્ત્રનો જે યોગ્ય ઉપદેશ છે એ જાણવો જોઈએ કે શ્રદ્ધાનો એક એક સરસ મજાનો શેર છે ને, કે શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરૂર. એમ આ જે વિષય છે એને શ્રદ્ધાનો રહેવા દઈએ. હમણાં હમણાં હું તમને એક વાત કહેવા માંગીશ કે હમણાં હમણાં એક એવો ટ્રેન્ડ ચાલે છે કે બધી જ ધાર્મિક વસ્તુઓને કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ સાથે મારી તોડીને જોડી દેવી. બિલકુલ બરાબર. તો જો તમે બધું જ વિજ્ઞાનની સાથે જોડી દેશો તો પછી તમારી શ્રદ્ધા ક્યાં રહેશે? બિલકુલ બિલકુલ સાચી વાત. આપણને પણ ખબર છે કે જગન્નાથપુરીમાં જે દિશામાં વાયુ વહેતો હોય એની વિરુદ્ધ દિશામાં જ એની ધજા હોય, તો ત્યાં તમારે શ્રદ્ધા રાખીને માનવું જ પડે કે ભાઈ આ તો ભગવાનનો જ પ્રતાપ છે. એમ કેટલી બધી એવી વાતો છે કે જ્યાં તમારે એવું માની લેવું જોઈએ કે શાસ્ત્રએ આજ્ઞા કરી છે એટલે એ આપણે કરશું. એટલે હું તો એવું માનું છું કે ભગવાનની ઉપર દૂધ એટલે ચડાવવું કારણ કે મને મારું શાસ્ત્ર આજ્ઞા આપે છે. બીજી બધી જ વાત તો ગૌણ છે કે ભાઈ દૂધ એ શિવજીની ઉપરથી ચડીને જમીનમાં જાય તો એ ભૂકંપ વગેરે હોનારતોથી બચાવે. પછી એક એક કથા એવી પણ છે કે જ્યારે ભગવાને પેલું હાલાહાલ વિષ ધારણ કર્યું તો એનાથી એમના શરીરમાં બહુ વધારે તાપ થયો, અને અગ્નિની ઉપર તમે દૂધ નાખો તો એ અગ્નિ છે એ શાંત થાય. એટલે ભગવાનનો આ તાપ શાંત કરવા માટે દેવતાઓએ ભગવાનને આ અભિષિક્ત કર્યા છે દૂધથી. તો આ પણ કારણ છે, પરંતુ આ કારણ કદાચ કોઈને માનવું હોય ન માનવું હોય એ એમનો પ્રશ્ન છે, પણ શ્રદ્ધાપૂર્વક ભગવાનની ઉપર દૂધ અર્પણ કરવું જ જોઈએ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. સર, નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકો જલ્દીથી ઉપવાસ રાખી શકતા નથી, તેમને થોડી થોડી વારે કે ખાવા નાસ્તો કરવા જોઈતો હોય છે, પરંતુ તેમને જો કોઈ મંત્ર બોલાવવો હોય 5-10 મિનિટ સાથે બેસીને માતા તેને કહે કે તું આ મંત્ર બોલ, તો કયો મંત્ર બોલાવવો જોઈએ? એમ તો એવું કહેવાય છે કે ભગવાન શિવજી છે એ જ્ઞાનના દેવતા છે. કદાચ આપણને આશ્ચર્ય થશે કે એમ આપણે એવું માનીએ છીએ કે સરસ્વતી માં છે એમની પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ, પણ શાસ્ત્ર એવી પણ આજ્ઞા આપે છે કે જ્ઞાનમ માહેશ્વરાત ઈચ્છેત, માહેશ્વર ભગવાન શિવજી એમની પાસેથી જ્ઞાનની ઈચ્છા કરવી જોઈએ. તો નાના બાળકો માટે તો આ સમય છે એ ઉત્તમ છે. એમની પાસે દરરોજ પંચાક્ષર મંત્રનો જપ કરાવો, ઓમ નમઃ શિવાય આ ષડક્ષર મંત્ર થયો. જો ઓમ બોલતા એને ન આવડતું હોય તો ખાલી નમઃ શિવાય આટલું બોલાવો. જો આ પણ ન થઈ શકે તો જુદા જુદા સ્તોત્રો એ આપણને યુટ્યુબ પર અને બીજી ઘણી બધી સાઇટ્સ ઉપર અવેલેબલ છે, જેમ કે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર છે, બહુ સરસ મજાનું 5 શ્લોકનું સ્તોત્ર, જે બાળક કદાચ આખો મહિનો પાઠ કરે તો એ મહિના પછી મોઢે પણ બોલવા માંડે. તો આ બધા જ સ્તોત્રનો પાઠ, અને શાસ્ત્રએ તો એવી આજ્ઞા આપી છે કે તમે એની પાછળ કોઈ વિભક્તિ લગાડો કે ના લગાડો, ખાલી શિવ બોલો, ખાલી શંભુ બોલો, ખાલી શંકર બોલો, આટલું બોલશો તો એનાથી પણ તમારા જીવનમાં સૂર્યોદય જેવી પ્રાપ્તિ થશે, એવું તેજ તમને પ્રાપ્ત થશે અને આપનું બાળક ચોક્કસ વિદ્યામાં આગળ વધશે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. કૃણાલભાઈ, આગળ સવાલ એ પૂછીશ કે ઘણા લોકો અલગ અલગ રીતે ઉપવાસ કરતા હોય છે શ્રાવણ મહિનાનો, પરંતુ ઘણા લોકો એકદમ ચુસ્ત રીતે ઉપવાસ કરતા હોય છે, તે ફક્ત દૂધ અને ફળ પર ઉપવાસ કરતા હોય છે, તો તેનું કઈ વિશેષ મહત્વ છે? આપણું શરીર જે છે એ 10 ઇન્દ્રિયોથી બનેલું છે એ આપણે જાણીએ છીએ, અને જો ઇન્દ્રિયો છે એ આપણા કાબૂમાં હોય, એ આપણા કંટ્રોલમાં હોય, તો આપણે જે પ્રકારે ઈચ્છીએ એ પ્રકારે એ બધું કાર્ય કરે. હવે શ્રાવણ માસ જે છે એમાં આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ છીએ ત્યારે એ સાધનાનો સમય છે, અને સાધનાના સમયમાં તમારી ઇન્દ્રિયોના વિષયો છે એ તમને હેરાન કરે. એટલે જો બહુ વધારે ખવાઈ ગયું હોય તો પછી ઊંઘ આવે,
બહુ વધારે ખવાઈ ગયું હોય તો વારે વારે ઊભું થવું પડે. અને આ રીતે જુદી જુદી ઇન્દ્રિયો જે છે એ જુદી જુદી રીતે તમને હેરાન કરે, એની જગ્યાએ જો તમે કોઈ એક જ પ્રકારનો આહાર લઈને ઉપવાસ કરો છો તો એનાથી તમારી ઇન્દ્રિયો છે એ તમારા કાબૂમાં રહે છે અને તમને સાધનામાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી થતો. બીજી વાત એ છે કે એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ પણ છે કે ઘણા લોકો એવા હોય કે એને ઘરમાંથી એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમારે ઉપવાસ કરવાનો છે એટલે એ લોકો ઉપવાસ કરે છે. હવે એનું ધ્યાન છે પૂરેપૂરું પેલી વડાપાઉની લારીવાળા પાસે કે ભાઈ એ સરસ મજાના વડા તળી રહ્યો છે અને મારે તો ઉપવાસ છે. એટલે મને એક વાક્ય મારા સ્મરણમાં આવે છે, મને ક્યાંક એવી લખવાની ઈચ્છા થયેલી, એક દિવસ એવો વિચાર આવેલો કે તમે જે કોઈ પ્રકારની સાધના કરો છો એનું ફળ છે ને એ પશ્ચાતાપ ન હોવું જોઈએ, એનું ફળ આનંદ હોવો જોઈએ. એટલે મેં આખો મહિનો શ્રાવણમાં ઉપવાસ કર્યો તો મને પશ્ચાતાપ હોય કે ઓહો મારો મિત્ર હતો એની બર્થડેના દિવસે કેવું સરસ મજાનું જમવાનું હતું, પણ મારે તો ઉપવાસ હતો ને તો મારથી કંઈ ખવાયું જ નહીં, તો આ તો પશ્ચાતાપ થયો. અને સાધનાનું ફળ કોઈ દિવસ પશ્ચાતાપ ના હોય, એનો તો આનંદ હોવો જોઈએ કે ભાઈ મેં આખો મહિનો ઉપવાસ કર્યો અને ભગવાનની કૃપાથી મારો આખો મહિનો એકદમ વ્યવસ્થિત રીતે પૂરો થયો. તો આ વાત છે. એટલે જો કદાચ તમે દૂધ અને ફ્રૂટ ખાઈને પણ જો ભગવાનની સાધના ના કરી શકતા હો અને તમારી બાજુના જ ઘરમાં રહેતો એક માણસ બે ટાઈમ શાંતિથી જમી અને તોય ભગવાનનું નામ લઈ શકતો હોય તો મને એવું લાગે છે કે તમારા કરતાં એ વધારે ભાગ્યશાળી છે. બિલકુલ. એટલે જો તમારી શક્તિ હોય તો ઉપવાસ કરવા, પણ ઉપવાસ કરો કે ના કરો મહત્વ ઉપવાસનું નથી, મહત્વ સાધનાનું છે. બિલકુલ. આ તો સાધનામાં જો તમારી ઇન્દ્રિયો તમને નડે નહીં એના માટે ભોજન ઓછું કરો તો તમને એટલો સમય સાધનામાં વધે. એટલે જેમ કે જમવાનું બનાવવાનું હોય એનો કલાક, અડધો કલાક જમવાનો, તો આ 1.5 કલાક જે ફ્રી થયો એ જમવા એ સમયમાં તમે કંઈક ને કંઈક સાધના કરો, કંઈક ને કંઈક ભજન કરો. બિલકુલ. એ મહત્વ. ખૂબ સરસ વાત કરી. કૃણાલભાઈ, આગળ એક સ્ત્રીને લગતો હું પ્રશ્ન પૂછીશ કે સ્ત્રીઓને પણ શ્રાવણ મહિનો તે લોકો ઉપવાસ રાખતા હોય છે, પૂજા વિધિ કરતા હોય છે, પરંતુ સ્ત્રીઓને ઘણા પ્રોબ્લેમ પણ વચ્ચે આવતા હોય છે. માસિક ઋતુ, માસિક ધર્મ એ લોકોનો ચાલુ હોય છે ત્યારે તેઓ મંદિરે જઈ શકતા નથી, અથવા તો ઘરમાં તેમના લીધે ઘણા સદસ્યો પણ મંદિરે જઈ શકતા નથી, તો તેઓને ઘણી વાર એવું થતું હોય છે કે મારે આવું થાય છે, હું મંદિરે નહીં જઉં તો કદાચ મારો શ્રાવણ મહિનો મેં ઘરે ઉપવાસ કર્યો છે તેનું કદાચ મને એટલું ફળ ન મળે. તો તે વિશે આપ શું કહેશો કે ઘર બેઠા મંદિરે કદાચ ન જવાય તો ઘર બેઠા પણ શ્રાવણ મહિનો ઉપવાસ કરીને સાધના કરીને કરી શકાય કે કેમ? કરી જ શકાય. બહુ હું તો એવું માનીશ કે તમે બહુ હિંમતપૂર્વક આ પ્રશ્ન પૂછ્યો, કારણ કે મને એવું લાગે છે કે આપણો સમાજ છે એ ક્યાંક ને ક્યાંક આવા બધા વિષયોમાં બહુ પાછળ પડ્યો છે અને આને કોઈ એક એવી ગુપ્ત વાત છે એમ વિચારીને યોગ્ય જ્ઞાન લોકો સુધી પહોંચતું નથી. બિલકુલ. તો મને એવું લાગે છે, હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું. જેમ 2006માં આપણા સુરતમાં રેલ આવી હતી અને પાણી બધાના ઘરમાં 20-20 ફૂટ ભરાઈ ગયેલા, એવું મને યાદ છે. હું તો અહીંયા હતો નહીં પરંતુ મેં એવું સાંભળેલું. તો મને એવો પ્રશ્ન થાય કે જો તમારો દરરોજનો નિયમ હોય કે હું આ શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરે દરરોજ શિવજીના મંદિરે જઈશ અને પછી જમવાનું જમીશ, હવે તમે વિચાર કરો કે આવી રીતે રેલ આવી અને તમારા ઘરની બહાર 10 ફૂટ 20 ફૂટ પાણી ભરાઈ ગયા તો તમે કયા મંદિરે જશો? બરાબર છે ને? પછી તો તમે તમારા મંદિરના જ શિવજીને પગે લાગીને જે બી તમારો નિયમ છે એને તોડશો. આ સંકટ ચતુર્થી જે એક તહેવાર આવે છે, એક દિવસ આવે છે જે દિવસે સ્ત્રીઓ અથવા ઘણા બધા જે ગણપતિના ઉપાસક છે એ ગણેશજીનો ઉપવાસ કરે અને રાત્રે ચંદ્રનો દર્શન કરી અને પછી ભોજન કરતા હોય છે. બરાબર. હવે ચોમાસાની ઋતુ છે, એટલા બધા વાદળ છે કે ઘનઘોર વરસાદ છે કે ચંદ્ર દેખાવાની કોઈ શક્યતા નથી, તો એવા સમયે શું કરીએ છીએ? ભગવાન શિવજીનો જે ફોટો હોય એના મસ્તક ઉપર ધારણ કરેલો જે ચંદ્ર છે એના દર્શન કરીએ છીએ અને એવો ભાવ કરીએ છીએ. એટલે મહત્વનું શું છે કે તમારો ભાવ કેવો છે. બિલકુલ. જો શાસ્ત્રની આજ્ઞા છે કે આ સમય દરમિયાન સ્ત્રીઓએ મંદિરમાં ન જવું જોઈએ, તો એની પાછળનું એકમાત્ર રીઝન એવું છે કે એ સમય દરમિયાન સ્ત્રીને શારીરિક પીડા વધારે હોય છે, એટલે એને મંદિરથી દૂર નથી કરવાની પરંતુ એને આરામ આપવાનો છે. બિલકુલ. તો એ મહત્વનું છે. અને એટલે જો તમે ઘરનું કામ નથી કરતા તો પછી તમારે મંદિર સુધી બી ધક્કો ખાવાની જરૂર નથી. એવું સમજવું કે ભગવાન પણ તમને દર્શન આપવા તમારા મંદિરમાં આવ્યા છે અને આવી રીતે તમારો નિયમ છે એને પૂર્ણ કરવો જોઈએ. બિલકુલ. ખૂબ સરસ વાત કરી કે
જરૂરી નથી કે મંદિર જવાથી જ તમને લાભ મળે છે, ઘરે જો શ્રદ્ધાથી સાધનાથી કરવામાં આવે, દિલથી ભગવાનને યાદ કરવામાં આવે તો ચોક્કસ એટલું જ ફળ આપણને પ્રાપ્ત થાય છે. કૃણાલભાઈ, અંતિમ પ્રશ્ન, એક ખૂબ મહત્વનો અત્યારે જાહેરનો પ્રશ્ન સમાજમાં ચાલી રહ્યો છે તે આપને પૂછીશ કે મોટા ભાગના લોકો, જે લોકોને પૂરતું જ્ઞાન નથી, તે લોકો એવી વાતો કરતા હોય છે કે શિવજી તો મદિરા પાન કરતા હતા અને ચરસ ગાંજો સાથે શિવજીની તુલના કરે છે અને પોતે શિવજીના ભક્તો છે એવું બતાવીને પોતે બધી માદક દ્રવ્યોનું સેવન કરતા હોય છે અને ઘણા એવા શિવજીના ફોટા પણ આપણે જોયા હોય છે કે તે શિવજી ચરસ ગાંજાનું સેવન કરતા હોય છે એવી રીતે, તો એકદમ તદ્દન આપણને ખોટું છે. પરંતુ ઘણો મોટા ભાગનો વર્ગ એવો છે કે જે આ વસ્તુને સાચું માને છે અને તે માર્ગે દોરાઈ રહ્યો છે, તો તે વિશે આપ આપનો અભિપ્રાય આપશો, શું કહેશો આપ? આપણે જે જે દર્શક મિત્રો આ જોઈ રહ્યા છો, આપ બધાને ખબર છે કે જ્યારે આરતી પૂરી થાય પછી આપણે પેલું કપૂર જે છે એ પેટાવીએ, એને પ્રગટાવીએ, એટલે આપણે એક મંત્ર, એક શ્લોક બોલીએ છીએ, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. આ શ્લોક છે ને એ આપણને એવું લાગે છે કે એ કપૂર માટેનો છે, પરંતુ ખરેખર આ શ્લોકમાં શિવજીનું સાચું સ્વરૂપ દેખાડ્યું છે. કેવા છે ભગવાન? શિવજી ભગવાન છે એવા કર્પૂર ગૌરમ, જેવું કપૂર છે એવા રંગના ગોરા દેહવાળા ભગવાન શિવજી છે. કર્પૂર ગૌરમ અને પાછા કરુણાવતારમ, જાણે સાક્ષાત કરુણાએ કોઈ એક શરીર ધારણ કર્યું હોય એવા ભગવાન છે. તો કહેવાનો અર્થ કે જે કેફી દ્રવ્યો, ગાંજો, ચરસ, વોટ એવર કોઈ પણ વસ્તુ હોય એ બધાનો શિવજી તો સેવન કરતા હોય કે ના કરતા હોય એ આપણે હજી કૈલાસ સુધી ગયા નથી, શાસ્ત્રમાં તો ક્યાંય એવો ઉલ્લેખ મળતો નથી, પરંતુ જે લોકો એવું માનતા હોય તો એણે એ બી જાણવું જોઈએ કે ભગવાને વિષનું પણ ગ્રહણ કર્યું છે, તો આપણે વિષ નથી પીતા. બીજી વાત, ભગવાને ક્યારેય આવા કોઈ પણ પ્રકારના દ્રવ્યનું સેવન કર્યું નથી. બિલકુલ, બસ ભગવાનના જે ભક્તો છે એ ભગવાનના ભક્તો એવા છે કે જેને સમાજમાં કોઈ નથી સ્વીકારતું એને ભગવાન સ્વીકારે છે. બાકી ભગવાન તો બહુ સુંદર મજાના દેખાય છે. આપ રામચરિત માનસ ઉઘાડીને જુઓ તો તમને એમાં ખબર પડે કે જ્યારે શિવજી છે એ સતી સાથે વિવાહ કરવા માટે જાય છે તો એ સમયે ભગવાનનું સ્વરૂપ કેવું છે, એની સામે કામદેવ પણ ઝાંખો પડે છે, તો એવા સુંદર મજાના ભગવાન દેખાય છે. એટલે ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી. અને આ ચેનલના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રોને હું એક નમ્ર વિનંતી કરીશ કે આપના ઘરમાં પણ જો પેલા બ્લુ રંગના શિવજીના પોસ્ટર્સ એવી કોઈ મૂર્તિઓ હોય તો એને બને એટલું જલ્દી ત્યાંથી વિદાય કરી દેવી, કારણ કે ભગવાન શિવજીનું શરીર બ્લુ રંગનું નથી, ભગવાન શિવજીનો દેહ છે એ કર્પૂર ગૌરમ એટલે કપૂર જેવો ગોરો છે. કારણ કે નીલવર્ણ તો ભગવાન શ્યામનો હતો, કૃષ્ણ ભગવાન જે છે એ નીલા રંગના હતા, જેવી રીતે કારણ કે એમનું એક નામ છે ઘનશ્યામ, અતિશય જ્યારે વાદળ ઘેરાયું હોય તો એ કાળો રંગ છે એવા ભગવાન છે. એટલે પોતાની કપોળ કલ્પિત કલ્પનાઓથી ભગવાનના ચિત્રો બનાવવા એ પણ મને એવું લાગે છે કે એક પ્રકારે શાસ્ત્રનો દ્રોહ છે. અને એ દ્રોહ જે બનાવનાર છે એણે તો કર્યો, પરંતુ એને શેર કરીને એવા ફોટા આપણા ઘરમાં રાખીને આપણે પણ ક્યાંક ને ક્યાંક એ બધા દોષના ભાગીદાર થઈએ છીએ. બિલકુલ બિલકુલ. તો ચોક્કસ એવું જણાવીશ કે ભગવાનના આ સ્વરૂપને સમજીએ અને આવા બધા જ નકામા તત્વોથી દૂર રહીએ. બિલકુલ. કૃણાલભાઈ, આજે આપણે શ્રાવણ મહિનાની તો વાત કરી કે કઈ રીતે પૂજાવિધિ કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે સમાજમાં અમુક દૂષણ છે તે વિશે પણ આપે ખૂબ સરસ અમારી સાથે વાતચીત કરી, અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી પૂરી પાડી. અને આપનો શ્રાવણ મહિનામાં જો કે આપને સમય ના હોય પરંતુ છતાં પણ આપનો કિંમતી સમય આપ્યો અને અમને આટલો સમય આપ્યો અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.